બહુ સારા ગાયક અને લાયક ગુજરાત સૌરાષ્ટ્રમાં જેનું જાણીતું નામ વ્રજભૂમિ ચંદન વન્ના મેળ પહાડા મોડ ગરુડ ખંડના લંક ઘટા વ્રજ કવિ રાઠોડ એવા રાઠોડ છે આપણા લોકડાલીલા જોરદાર તાલથી વધાવો અભયસિંહભાઈ રાઠોડ. આજ અનીડા વાછરામાં આવવાનું હોય ત્યારે અમને પણ એટલો આનંદ થતો હોય. અહીંયા આ નાના નાના દીકરાઓ છે ને એણે જે ફરમાઈશ કરી છે ને ત્યારે મને એમ થાય કે આ ધીરુભાઈ શિવાજીનું હાલરડું એની ફરમાઈશ આ દીકરાઓએ કરી આ નાના દીકરાઓએ ત્યારે મને એમ થાય કે આ 40 વર્ષનો થાક હજી લાગ્યો નથી કોઈ દિવસ આ ડાયરામાં જો આવા ગીતોને સાંભળે તો નહીતર સાચા ગીતો સાંભળનારા હવે નથી રહ્યા પણ આવા જ્યાં સુધી આ જુવાનીઓ આ ગીતોને સાંભળતા હોય અને એમાંય અહીંયા તો ગામનું નામ જ અનીડા વાછડા છે ત્યારે સોલંકી થઈ જાને હાબદો તારા કુંડ જળકે કાન એ પણ તારા ધન માં એ પણ યાદ ધાન એ હવારું કરજે વાછરા વરમાળા તોડી અને રાજપૂત નીકળે એનું કારણ શું છે અમારા કવિ દાદ લખે છે હમ હમા ભડજા ફળેયમા મરવું મરદાય રે હમ હમા ભડજા ફળેયમા મરવું મરદાય રે માથડામાં ભલે ને ગોળીઓ વાગે માથડામાં ભલે ને ગોળીઓ વાગે પણ મારી પીઠ નો વિંધાય જાય રે હવે બગાડતો નહીં કોઈની બાજી અધ વચ્ચે કીર્તાર રે આમ બગાડતો નહીં કોઈની બાજી વધારો બાપુ વધારો બાપુ હમ હમે મર્દ માણસ જ્યારે આથડતા હોય અને એ વખતે કુદરતને એમ કહે છે કે માથામાં ભલે ગોળીઓ વાગે પણ અમારી પીઠ નો વિંધાઈ જાય શું મર્દાનગીની વાત કરી હશે અને કુદરતને એમ કહે છે કે એવા ટાણે તું અમારી બાજીને બગાડતો નહીં કેવા સમયે મીંઢોળ બધો યુવાન ચોરીના 4 ફેરા ફરતો હોય અને કોડભરી કન્યા છે એ 4 મંગળ ફેરા ફરી અને વેલડામાં બેહી ગામના પાદરમાંથી વેલડું વહેતું થાય કવિ માધવ રામાનુજ લખતો હોય દાદાના આંગણમાં કોળેલા આંબાનું કોણેરું તોડ્યું મેં પાન અને પરદેશી પંખીના ઉડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન દીકરી મનમાં વિચારતી હોય કે ખોળો વાળીને અમે રમતા હતા કાલ અહીં અને સૈયરના દાવ નહોતા ઉતર્યા એ સૈયરના પકડીને હાથ ફેર્યા ફેર એ ફેર હજી નહોતા ઉતર્યા
પણ પાનેતર વજ્યું અને ઘૂંઘટમાં ડોકાણું જોબનનું થનગનતું ગાન આ પરદેશી પંખીના ઉડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન. આવી કોડ ભરી કન્યા વેલડામાં બેઠી હોય અને મનમાં હરખાતી હોય કે હાન ને ટાણે હું મારી હાહર વેલમાં પૂગીશ ને મારા પિયું હારે મોહ મેળા થશે અને બાજુમાં ઘોડલી ખેલવતો જુવાન જાતો હોય મનમાં હરખાતો હોય કે હાંજે પરણેતરના ઓરડે જઈશ અને પહેલી વાર એનું મોઢું જોઈશ અને એમાં ક્યાંકથી હાથ પડે કે રાજપૂત કોક ગાયુંનું ધણ વાળીને જાય છે અને એ વખતે ઊભે માર્ગે વેલડું મૂકી જાજેરા જુહાર કરી અને ઘોડલીને તારવી અને જેથી યુદ્ધના મેદાનમાં નીકળી જાય. આજ માં ફાળી વેલમાં બેઠું રૂડ જોબનીઓ મલકાય રે એવી ઘુઘરી જાળી વેલમાં બેઠું જોબનીઓ મલકાય રે પણ એના ચોખલી જાળા ચાંદલા ના જોજે એના ચોખલી જાળા ચાંદલા ના જોજે કંકુન ભૂસાઈ જાય રે હવે બગાડતો નહીં કોઈની બાજી અધ વચ્ચે કીર્તાર રે આમાંથી બગાડતો નહીં કોઈની બાજી ધર્મના ધીંગાણે ગયેલો રાજપૂત એ કદાચ બે ત્રણ દિવસ ઘરે પાછો આવે. રાજપૂતાણી છે એ પોતાની મહેલની અટારી ઉપર ઊભી હોય હાંજનું ટાણું હોય અને થોડીક વાર થાય ને પોતાના ચૂડલાની સામે જોવે. દાસી એને પૂછે કે તમારા ચૂડલામાં એવું શું કામણ છે એને વારે ઘડીએ સામે જુઓ છો. એને જવાબ દેતા રાજપૂતાણી એમ કહેતી હોય કે અમારે ઘર ઘોડા ઘર ઘોડા એન પીઓ અપચડાન વળી વેરી વેરી વચ્ચે અમારો વાસ એના તો નાદ ના એ વાગે ઢોલ રા એ યમ ક્યારે ઘરે તેજી ઘોડા બાંધ્યા હોય પીયું તોફાની હોય વેરીની વચ્ચે રહેવાનું હોય ક્યારે બુંગ્યો ઢોલ વાગે અને ક્યારે રાજપૂત ધીંગાણામાં નીકળે. મોટા રજવાડાની નોકરીએ જવા માટેનો કાગળ આવ્યો. પંડમાંથી પીઠીની હોડમ નથી ગઈ અને ઈ કાગળ વંચાવવાની શરૂઆત થઈ. મેઘાણી એના માટે લખતા હોય કે તેની કેટલી વહમાણ લાગી હતી. અધમણ રીન રૂની દિવેટ બનાવી હવામણ તેલે હીચ્યો બાર બાર ઘાણીના તેલ બાર્યા તો એ કાગળ હવારે ઉકળ્યો. એનું કારણ એ હતું કે એમાં વિયોગની વહમાણ લખી હતી. કંઠારણ મે જાય કે અન પીઠ માં દે જે લગાર એ નહીં તો મારી સાયરૂ હે મેણા મારશે અરે
ઘોડા ઉપર સવાર થઈને નીકળ્યો છે, કા મરઘા નેણી માણવા, કા તો ખગ વાવા ખડિયા યુદ્ધના મેદાનમાં જતો હશે, અને કા તો પોતાની પરણેતરને મળવા માટે જતો હશે. પણ આજ મોટા રજવાડાની નોકરીએ ગરધણી રાજપૂત હાલી નીકળ્યો છે, અને એ વખતે એની પરણેતરીને એટલું કહેતી હોય કે આભમાં વરસે જીણા જીણા મેઘ ગુલાવી નહી રે જાવા દો ચાકરી રે આભમાં
ચાકરીએ જવાની ના પાડતી હોય અને પુરુષ એમ કહેતો હોય કે મારી ફરજ છે રાજપૂતના દીકરાને કોઈ એમ કે વેરણ ચાકરીએ જવાનું છે એટલે યુદ્ધની નોકરીએ જવાનું છે એ વખતે મર્દ માણસને કોઈ રોકી ન શકે આ બાજુથી બાપુની પણ એક આજ્ઞા આવી છે બહુ અદ્ભુત ગીત જે ભાગ્ય અત્યારે ગવાતું હોય વેરણ ચાકરીએ રાજપૂત હાલી નીકળ્યો અને એ વખતે જે મેઘાણી ગીતો લઈ આવે પૂનમબેન ગાઈ લેશું ને વાહ વાહ આવો આવો લંબવેણીયન લજા ઘણી જન જે ન પોચાય પાતળિયા એ જ વિસર્જન હારે સરજ્યું એ એવી કોક કોક કામણિયા એ આવી રૂડી યા જવાળી રાત આવી રૂડી યા જવાળી રાત રાતે રે રમવા ની સજાને આણારા રાતે રે રમવા ની સજા
રાજકોટ થી અમારે કલામામા ભરવાડ તથા એમના વેવાઈ શ્રી અહીં આવ્યા છે એટલે એમને ગમતું એક ગીત ગાયો બોલે જવા નહીં દઉં અને પુરુષ એમ કહેતો હોય કે અમારે જવું વેરણ ચાકરીએ માણા રાજ અને પછી રાજપૂતાણી એટલું કહેતી હોય કે આવડા એ મંદિરમાં હું તો કેમ કરી મારા દખના દાડા જાય રે મારો પોરનો એ હલાચ વેરણ ચાકરી રે પુરુષ આશ્વાસન આપે તમાણે પરમારા સૈયર સામટી અને રેજો તમે રાજુ કેરી રહી અમારા પંડડા રહેશે તો પાછા પૂગશો રાજપૂત યુદ્ધની ચાકરીએ નીકળી ગયો છે ઘરે પાછો નથી આવ્યો દનગણતા માસ ગયા અને વર્ષે આંતરિયા તારી સુરત ભૂલી સાહિબા અને હવે તો નામે વિસર્યા એમ કરતા કરતા બારેક વરહના વાણા વાઈ ગયા ઘરમાં કોઈ નથી એક બુઢી માં છે માએ વિચાર કર્યો કે કદાચ મારી આંખ મિચાઈ જાય અને ઘરમાં મારા દીકરાની વહુ જુવાન છે અને કદાચ કોઈની કૂડી નજર પડે અને બે ભવમાં એક ભવમાં બે ભવ કરવા પડે એના કરતાં એનું કાસળ કાઢી નાખવું આપણી લોકકથા એમ કહેતી હોય બન્યું એવું
કે આ બાજુ દીકરાની વહુનું કાસળ કાઢી નાખ્યું અને ઘોડેસવાર યુદ્ધની નોકરી પૂરી થઈ એટલે સીમાડામાં આમ આવતો હતો અને પોતાની મેલની જરૂખાની બારીમાંથી દીવાનું અજવાળું જોયું. રાજપૂતને હાટક્યો પીડ્યો, નક્કી કંઈક અમંગળ થયું હશે, નહીંતર મારી ગેરહાજરીમાં મારી પરણેતર કોઈ દિવસ દીવાના દર્શન ન કરે. શું આપણા લોકસંગીતનો અમર વારસો છે મિત્રો. મારતે ઘોડે ઘરે આવ્યો, ઘરે આવીને માને કહે છે, માં મારી પાતળી પરમાર ક્યાં? અને માં એને બાનું બતાવતી હોય, મારી હું તો બાર બાર વરસે ઘીરે આવ્યો રે, મારી હું બાર બાર જીરા
ترجمة
અને રણ સોલંકી રાજીયો એ તારી હાકલ થી તમામ એ દુખ તારણ વિખને વાછરા હલો ભમે આકા એની માથે વીરવા છો
પરગટ મેરું પ્રમો હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથો ખાણો હે પતિ તારા પગડાવ ખાણો હાલાજી તારા હાથો ખાણો હે પતિ તારા પગડાવ ખાણો વર્ષોથી 40 વર્ષથી આ ગીત હું ગાઉં છું. કવિવર ટાગોરનું ગીત નથી, આ ગીત કવિવર ટાગોરનું છે અને મેઘાણીએ એનો ભાવાનુવાદ કર્યો છે. અને જે ગીત મને ધીરુભાઈએ પણ કીધું કે એનો એક બે અંતર તો ગાવા પડે. ધીરુભાઈ ગાવ ને, વાહ. અને એમાં આ છોકરાઓની રમત જુઓ બાપુ. જે કચ્છી ભાષાનો દુહો મળે ગીરી બાપુ, અસી ગીરીવરજા મોરલા અમે કાંકર પેટ ભરા, અને અસાંજી રત આવે ને બોલીએ તો તો પાંજા હૈડા ફાટ ભરા. એમ આવો અવસર હોય અહીંયા સંતોની બિરાજમાન અહીંયા એમની પધરાવણી થઈ હોય ત્યારે અમારા મનના મોરલાને જો મોકળા ન મૂકી તો અમારું હૈયું ફાટી જાય. શું આ ગીતની મજા છે. કવિવર ટાગોરનું ગીત હતું બંગાળી ભાષામાં, આમાર હૃદય નાચે. અને મેઘાણીએ એમની પાસેથી સાંભળ્યું કલકત્તામાં, હૈયામાં ધરબી દીધું. ટાગોરના અવસાન પછી એનો ભાવાનુવાદ કર્યો. અને સાવ સાચી વાત કરું ને તો પૂજ્ય મોરારી બાપુ એમ કહે છે કે આ ભાવાનુવાદ પણ નથી પણ આ ગીત છે ને એનો પરકાયા પ્રવેશ થયો છે. એવું જે આંદોલન આ ગીતનો, શબ્દો ન સમજાય એને મજા આવે. વાહ, થોડુંક માઇક ને કરજો બરાબર. હા બસ, વાહ. મોર ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ ધન ગોર જન જોર મારુ કરે મોર બની ધન ગાટ કરે
દેહની ડોળની ડાળ શરી ઉપર ફૂલ જ કોળ જરે એની ઘાયલ દેયો ના છાયલ છેડરા ¡Gracias!